રિઝલ્ટસ પર નજર કરી લઈએ ક્વાર્ટર વન એફઆઈ ટ્વેન્ટી થ્રીના તો ની વાત કરીએ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની અગર વાત કરીએ તો ઓગણીસ હજાર ચારસો એક્યાસી કરોડ પર રહેતી જોવા મળી છે જે ચૌદ પોઈન્ટ પાંચ ટકા વધી છે નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા ઓગણીસ ટકાનો વધારો જોવા મળ્યો છે અને નવ હજાર એકસો છન્નું કરોડ પર છે પ્રોવિઝન્સની વાત કરીએ તો એકત્રીસો સત્યાસી કરોડ છે જે ચોત્રીસ ટકા ઘટ્યા છે વાય અને ક્યુ ક્યુ થ્રી પોઈન્ટ એઇટ પર્સન્ટ ઘટાડો જોવા મળ્યો છે એનપીએઝમાં જે છે વાત કરીએ તો તેમાં વધારો જોવા મળ્યો છે સૌથી પહેલાં ગ્રોસ એનપીએ રેશિયો જે અગર જોઈ લઈએ છે જે પહેલા પોઈન્ટ થર્ટી ટુ પર્સન્ટ પર હતો ની વાત કરીએ તો સાત લાખ ચોત્રીસ હજાર છસો કરોડની આસપાસ છે જે વીસ પોઈન્ટ એક ટકા વધારો જોવા મળ્યો છે કાસા રેશિયોની વાત કરીએ તો પિસ્તાલીસ આઠ ટકા પર છે તો હવે આપણે એ જાણીએ કે બેન્કના પરિણામ પર બ્રોકરેજ હાઉસીસનો શું મત બની રહ્યો છે ક્રેડિટ સુઈઝની વાત કરીએ તો એમનું માનવું છે કે ક્વાર્ટર વન રિઝલ્ટ જે છે એ ઇન લાઇન છે નફો ઓગણીસ ટકા વધ્યો છે વાય વાય અને તેરસો કરોડના ટ્રેઝરી ટ્રેજરી લોસ જે છે છતાં પણ ક્રેડિટ કોસ્ટ નીચે રહી છે એક ટકા પર રહી છે અને વન પોઈન્ટ એટ પર્સન્ટના હેલ્ધી આરઓએથી થોડો ટેકો મળ્યો છે એફવાય ટવેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર જે છે એ બે થી ત્રણ ટકા વધાર્યું છે નોમુરાનો મત હવે જાણી લઈએ એચડીએફસી બેંક પર તો અહીંયા ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક કટ કરવામાં આવ્યા છે સોળસો નેવું પ્રતિ શેરના કર્યા છે ગ્રોથ પર દબાણ છે અને પ્રોવિઝન્સ એડ પ્રોફિટ જે છે એમાં વધુ ઘટાડાનું અનુમાન છે અહીંયા સાથે એફવાય ટવેન્ટી થ્રી ફોર ટ્વેન્ટી માટે એસ્ટીમેટ જે છે એ પણ બદલ્યું છે માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ પર્સન્ટ એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ પર્સન્ટ અને માઇનસ ઝીરો પોઈન્ટ એટ પર્સન્ટ અનુક્રમે આપણે જોઈ લઈએ સાથે જ લોઅર ટ્રેઝરી ઇન્કમ અને લોઅર નીમ્સ જે છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ એને કારણે અનુમાન જે છે એ ઘટાડ્યું છે વાત કરીએ હવે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીની એચડીએફસી બેંક પર તો ખરીદારીનું રેટિંગ છે લક્ષ્યાંક આપ્યા છે સોળસો પચાસ પ્રતિ શેરના ઓગણીસ ટકા વાયો અર્નિંગ્સ ગ્રોથ જે છે એ ટ્રેક પર છે અને એનઆઈઆઈ ગ્રોથ અને આવક ગ્રોથનો હાઈ ટ્રેજરી લોસ પર જે છે એક અસર આપણને જોવા મળી છે સાથે જ એસેટ ક્વોલિટી મેટ્રિક્સ સ્ટેબલ ખાસ કરીને રહેતા જોવા મળ્યા છે અને નિયર નિયર ટર્મ જે મર્જર્સ પર છે આગળ નજર રહેશે ફોકસ રહેશે એવું માનવું છે અને રેગ્યુલેટરી ડિસ્પેન્શન સાથે જ લાયબિલિટી સાઇડ ટ્રાન્ઝિશન પર સ્પષ્ટતા જરૂરી છે એવું એમનું માનવું છે તો આ પરિણામ અને સાથે બ્રોકરેજ હાઉસીસનો મત